જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સયાજીપુરા ગામ ખાતે અંબાજી મંદિરના સાતમા પાટોત્સવ નિમિત્તે જાહેર ભંડારા તેમજ લોક ડાયરો રાખવામાં આવ્યો હતો, જેમાં આશરે 10,000 જેટલા શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લીધો હતો. આ લોક ડાયરા ફેમસ બાળ કલાકાર દિવ્યા ઠાકોરના સ્વરમાં ગવડાવવામાં આવ્યો હતો, જેમાં દિવ્યા ઠાકોરે અલગ અલગ સૂરમાં ડાયરો ગાઈને શ્રદ્ધાળુઓના દિલ જીત્યા હતા. છું દિવ્યા ઠાકોર અને હું આવી રહી છું આજે સયાજીપુરા ચેરિટેબલ ટ્રસ્ટ ગામ સયાજીપુરા, અને હું અને મારા સાથીદાર મિત્રો આવ્યા છે. અગાઉ હું ઉસ્માન મીર છે, કિંજલ દવે છે, પછી કમલેશભાઈ બારોટ છે, જયેશ બારોટ છે, ઘણા બધા કલાકાર સાથે હું પ્રોગ્રામ કરું છું અને કર્યા છે. હા અરજી સુણીને આવતી સીધાવતી તીરે માં મુગલ મારે વછરાડી, હે માતાજી મુગલ મારે વછરાડી. છેલ્લા હું 2 વર્ષ હતી, 2 વર્ષની હતી ત્યાંની હું ગાવાનું સ્ટાર્ટ કર્યું છે, અને લગભગ 5 વર્ષથી મેં આવા બધા પ્રોગ્રામમાં જોડાયેલી છું. શહેરના ગુજરાત ટેકરાજ સાર્વજનિક યુવક મંડળ દ્વારા સાઈબાબાના મંદિર ખાતે ગુજરાત ટેકરા સાર્વજનિક યુવક મંડળ દ્વારા સાંઈ મંદિરની પ્રથમ વર્ષ નિમિત્તે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં સાંઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગે શિરડી પગપાળા યાત્રાના કાર્યકર્તા નિલેશ ટીકેના હસ્તે આરતી કરવામાં આવી હતી, તેમજ વોર્ડ નંબર 7ના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજાભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમે ગુજરાત ટેકરા પાવચાવાડ યુવક મંડળ દ્વારા જે સાંઈબાબાનો જે ભવ્ય ભંડારાનું આયોજન જે કરવામાં આવ્યું છે, એમાં ટૂંકા ગાળાની નોટિસ દરમિયાન અમને જે આમંત્રણ પાઠવવામાં આવ્યું, એ આમંત્રણને માન આપીને આજે દરેક જગ્યાએ સમગ્ર દેશમાં અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજની જે એમના આશીર્વાદથી આ ભંડારાનું આયોજન થાય છે અને એમના આશીર્વાદ મેળવીને લોકોનું કલ્યાણ થાય છે. આજે ધન્યવાદ છે ગુજરાત પાકા યુવક મંડળના, ભાવચાવાડ યુવક મંડળના હોદ્દેદારો અને એ લોકો જે અહીંના કાર્યકર્તાઓ જે પગપાળા શિરડી સાંઈ દર્શન જાય છે એમને પણ સાંઈબાબા કલ્યાણ કરે છે. અને સાંઈબાબાને એટલી વિનંતી છે કે તમારા ભક્તો જે પણ પ્રસાદ આરોગે એ આરોગે એને પણ સૌનું કલ્યાણ કરજો, એમના તમામ દુઃખો દૂર કરજો, અને આવી જ રીતે આ ભંડારાનું આયોજન થયા કરે. આ પહેલું વર્ષ છે ભંડારાનું, અને બાવચાવાડ યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારે જે પણ કંઈ સાથ અને સહકાર જોઈતો હશે અમે આપીશું, અને ભગવાન સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ તમામને આશીર્વાદ આપે એવી અમે એમને ઈચ્છા રાખીએ. ગુડ ફ્રાઈડે નિમિત્તે સુરત શહેરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ભગવાન ઈશુના બલિદાનને યાદ કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજરોજ ગુડ ફ્રાઈડે હોય, સુરત શહેરમાં ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ભગવાન ઈસુના બલિદાનને યાદ કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સીએનઆઈ ચર્ચ અને સોલમ ચર્ચમાં ભગવાન ઈસુની યાદોને તાજા કરીને ગુડ ફ્રાઈડેની ઉજવણી કરવામાં આવી હતી. ચર્ચની પ્રાર્થના સભામાં ઘણા બધા લોકો જોડાયા હતા. ઈસુ ખ્રિસ્તે ક્રોસ પર લટકીને આપેલા બલિદાનને લગતી નાટ્યકૃતિઓ રજૂ કરીને અને કેટલીક જગ્યાએ ભગવાન ઈસુનો વિશ્વ શાંતિનો સંદેશો પહોંચાડવામાં આવશે. આજરોજ બધા જ ચર્ચમાં લોકોની અવરજવર જોવા મળી હતી, જોકે ખ્રિસ્તી ધર્મ સિવાય પણ અન્ય ધર્મના અને સંપ્રદાયના લોકોએ પણ ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી. સીબીએસઈ બોર્ડ દ્વારા પેપર લીક થવાના કારણે વિદ્યાર્થીઓના 2 પેપર ફરી લેવાની જાહેરાત કરાતા
સુરત શહેર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા બ્લેન્ક ટીશર્ટ પહેરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સીબીએસઈ બોર્ડ દ્વારા પેપર લીકને કારણે ધોરણ 10નું ગણિતનું અને ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પેપર ફરી લેવામાં આવશે તેવી જાહેરાત કરી છે. આ પેપર ફરી ક્યારે લેવાશે એની તારીખ અઠવાડિયામાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે, જે અંગે સુરત સહિત દેશભરમાં સીબીએસઈ બોર્ડના સ્ટુડન્ટ વિરોધ નોંધાવી રહ્યા છે. સ્ટુડન્ટ્સે બ્લેક ટીશર્ટ પહેરી વિરોધ નોંધાવ્યો હતો. સીબીએસઈ પેપર લીકના મામલાને લઈને પીપલોદમાં કારગીલ ચોક ખાતે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ એકઠા થયા હતા અને બ્લેક ટીશર્ટ પહેરી વિરોધ નોંધાવ્યો અને વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. सीबीएसई की गलती से हम सफर नहीं करने वाले हैं. पेपर में लीकेज हुआ वो बिल्कुल सीबीएसई की गलती थी, हमारी इसमें कोई गलती नहीं थी. सबका पेपर अच्छा गया है, कुछ की वजह से बाकी सब सफर नहीं करने चाहिए. इसमें पर्सनल मैं री एग्जाम नहीं ले सकता वापस, एक बार अच्छा पेपर जा चुका है सब सबका. गुजरात में प्रसिद्ध यात्राधाम पावागढ़ खाते यात्रियों पास जबरदस्ती पैसा मांगने हैरान करता छह जिला पावागढ़ पुलिस झड़पी पड़ी कायदेसर की कार्यवाही हाथ धरी. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં કિન્નરો દ્વારા યાત્રિકો પાસેથી જબરજસ્તીથી પૈસા માંગવામાં આવી રહ્યા હોવાની માહિતી બહાર આવી હતી, જેને લઈને પાવાગઢ પોલીસને જાણ કરતા પોલીસે 6 જેટલા કિન્નરોને ઝડપી પાડ્યા હતા. હાલ ચૈત્રી માસ માતાજીના નવરાત્રિ નિમિત્તે પવિત્ર માસમાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શને આવે છે, ત્યારે અહીં કિન્નરો દ્વારા માઈભક્તો પાસેથી જબરજસ્તીથી રૂપિયા માંગીને હેરાન કરવામાં આવી રહ્યા હોવાની જાણ થતાં પાવાગઢ પોલીસે 6 જેટલા કિન્નરોને ઝડપી પાડીને પોલીસ સ્ટેશન લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નવરાત્રિ બંદોબસ્ત ચાલતો હોય પાવાગઢમાં, અમે પોલીસ સ્ટેશન હાજર હોય એ દરમિયાન યાત્રિકોએ આવીને અમને એવી ફરિયાદ કરી કે બસ સ્ટેન્ડથી ખોડિયારમાંના મંદિર તરફ જવાના રસ્તે અમુક વેંઢળો કિન્નરો જે પેસેન્જર પાસેથી બળજબરીથી પૈસા કઢાવે છે, જેવી હકીકત આધારે બંદોબસ્તના માણસોને પ્લેન ક્લોથમાં પોલીસ સ્ટેશન બોલાવી હાજર રાખ્યા અને બનાવવાળી જગ્યાએ જઈ વેંઢળો મળી આવતા એ લોકોને બોર્ડન કરી પકડી પાડી અત્રે પોલીસ સ્ટેશન લાવી અને આ વેંઢળોને અગાઉ પણ આવી પ્રવૃત્તિ કરતી હોય એવી અરજીઓ પણ પોલીસ સ્ટેશનમાં હોય જે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. થરાદ તાલુકાના વડતાલની પ્રાથમિક શાળામાં ખાનગી શાળામાં ન હોય તેવી સુવિધાઓ પ્રવેશ કરનાર સૌ કોઈને અચંબિત કરી દે છે. આ થરાદ તાલુકાના વાતડાવની પ્રાથમિક શાળા છે, જ્યાં 547 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં કુલ 8 ધોરણ છે. આ સ્કૂલમાં 1 ધોરણના 2 વર્ગ એમ કુલ 16 વર્ગ છે, અને જેમાં 17 શિક્ષકો છે, જેમાં 14 શિક્ષકો રેગ્યુલર અને 3 પ્રવાસી શિક્ષકો છે. આ શાળામાં 17 શિક્ષકોમાંથી 12 શિક્ષકો તો ગામના જ છે. આ શાળા રાજસ્થાન બોર્ડરથી ફક્ત 5 કિલોમીટર દૂરી પર આવેલી છે. શાળામાં વિદ્યાર્થીઓને પ્રાર્થનામાં બેસવા માટે ગામના એક દાતા વાગણા નારાયણભાઈ રાવતાજી તરફથી મોટો પ્રાર્થનાકંઠ બનાવી આપવામાં આવ્યો છે. એક સરસ્વતી મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ શાળામાં પ્રવેશ કરો ત્યાં બહુ મોટી જગ્યામાં બગીચો બનાવેલ છે, જે કોઈ સરકારી ગ્રાન્ટમાંથી નહીં પણ શાળાના સ્ટાફના અને ગામના લોકોના ફાળામાંથી જ બન્યો છે. આ શાળાએ અનુપમ શાળાનો એવોર્ડ A+ ગ્રેડ બનાસકાંઠા જિલ્લામાં મળેલ છે. આ સરકારી શાળામાં પ્રવેશ કરતા સૌ કોઈ ચોંકી ઉઠે કે એક સરકારી શાળામાં આટલી બધી સુવિધા અને સ્વચ્છતા તો આ વિસ્તારની નજીકની કોઈ ખાનગી શાળામાં પણ નથી. અમારી શ્રી વાંતડવ પ્રાથમિક શાળામાં બાળકોના શૈક્ષણિક પ્રગતિ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં નવોદયની પરીક્ષાની તૈયારી, જેમાં અત્યારે અમારા 3 બાળકો નવોદય વિદ્યાલયમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, તે ઉપરાંત NMSOમાં પણ આ વર્ષે 5 વિદ્યાર્થીઓ અમારા સ્થાન પામ્યા છે. ખેલ ક્ષેત્રે પણ અમારી બાળકો ઘણા બધા આગળ વધ્યા છે, જેમાં રાષ્ટ્રીય લેવલે અમારી એક વિદ્યાર્થિનીએ આ વર્ષે ભાગ લીધો હતો. તે ઉપરાંત 2015ના ખેલ મહાકુંભમાં પણ અમારા કબડ્ડીની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત ઉત્સાહી સ્ટાફ દ્વારા એક શાળામાં બોર બનાવવામાં આવ્યો છે અને ગ્રામજનો દ્વારા અનેક લોક સહકારથી શાળામાં પ્રાર્થનાનો શેડ, શાળાનો દરવાજો, સરસ્વતીની મંદિર, તે ઉપરાંત શાળામાં સરસ મજાનો બગીચાનું આયોજન કરેલ છે અને વાલીઓ દ્વારા અત્યારે 5 જ્ઞાનકૂટ પ્રોજેક્ટ અમને શાળામાં ભેટ મળેલ છે, જેથી અતિ આધુનિક સિસ્ટમ ઊભી કરીને અમે ભાવિ બાળકોના શિક્ષણ માટે
પ્રયત્નો સતત કરતા રહીશું. થાસાની મહાલક્ષ્મી કન્યા શાળામાં વાર્ષિક ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી. ઠાસરાની મહાલક્ષ્મી કન્યા શાળામાં વાર્ષિક ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને અનોખો એટલા માટે કહી શકાય કારણ કે આ પ્રસંગે શાળાના ઉત્સાહી ઇનોવેટિવ મુખ્ય શિક્ષક મહેશભાઈએ શાળાના તમામ શિક્ષકશ્રીઓના ચરણ સ્પર્શ કરી સાલ ઉઘાડી ગુરુ મહિમા કરી એક નવું જ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તથા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થિનીઓને શાળા તરફથી સ્ટુડન્ટ ઓફ ધી યર ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મોસ્ટ રેગ્યુલર અને મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સને પણ પ્રમાણપત્ર અને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે શિષ્યવૃત્તિ પરીક્ષા અને અન્ય બાહ્ય પરીક્ષામાં સફળ થનાર દીકરીઓને પણ પ્રમાણપત્ર અને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાની દીકરીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સરકારશ્રી દ્વારા મગફળીના વેચાણની કિંમત આજ દિન સુધી ખેડૂતોને ચૂકવવામાં નહીં આવતા કેશોદ તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરેલ છે જેમાં ખેડૂતોને 4 મહિના થવા છતાં નાણાં ચૂકવાયા નથી જે બાબતે કેશોદ તાલુકા ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિ દ્વારા નાફેડ જેવી સંસ્થાઓને ટેલિફોનિક રજૂઆતો કરી હતી. કલેક્ટરને રજૂઆતો કરી હતી તે છતાં પણ પેમેન્ટ આપવામાં સરકાર ઠાગા થયા કરતી હોય અને ખેડૂતોને કૃષિ ધિરાણ ભરપાઈ કરવાનો સમય આવી ગયો હોય જેથી ખેડૂતોની આબરૂ ઇજ્જત બચાવવા કેશોદ ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિના હોદ્દેદારો ધીરુભાઈ ચાટિયા, ભરત લાડાણી તથા વિપુલ લાડાણીએ રાજપાલને ફેક્સ દ્વારા જાણ કરી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. ઈચ્છા મૃત્યુની પરવાનગી નહીં આપવામાં આવે તો 8 દિવસ બાદ બાકી નાણાંવાળા ખેડૂતો રાજપાલના નિવાસસ્થાને ઉપવાસ ઉપર બેસશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિના સદસ્ય હું ભરત લાડાણી અને અમારા પ્રમુખ ધીરુભાઈ જાટિયા અને અમારા કન્વીનર વિપુલભાઈ લાડાણી આજે અમે ગુજરાતના રાજ્યપાલ એપીએસ કોહલી સાહેબ પાસે ઈચ્છા મૃત્યુની અરજી એનો ફેક્સ કર્યો છે કે અમને રાજ્યપાલ ઈચ્છા મૃત્યુની મંજૂરી આપે. મૃત્યુનું કારણ એટલું જ છે કે 4 મહિનાથી આ ખેડૂતોના મગફળીના જે ટેકાના ભાવે મગફળી ખરીદી એના પૈસા સરકારશ્રીએ આપ્યા નથી. સરકાર પાસે પૈસા હોય ત્યારે એનું બજેટ ફાળવાનું હોય ત્યાર પછી જ મગફળી ખરીદી હોય તો શા માટે અમારા પૈસા નથી આપ્યા. કલેક્ટરને પણ રજૂઆત કરી, કલેક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા છે. બેંકોને તેની લોન ભરવાનો માર્ચ એન્ડિંગનો ટાઈમ હોય એટલે બેંકોને લોન પણ ભરવી પડે એમ છે, નકર અમારે દંડી વ્યાજ ચાલુ થાય તો અમારે ખેડૂતોને કિસાનોને શું કરવું, અમારો પરિવાર કેમ ચલાવવો, અમારા આર્થિક અને સામાજિક વ્યવહારો બગડતા હોય જેથી કરી અને અમે રાજ્યપાલ પાસે ઈચ્છા મૃત્યુ માંગીએ છીએ. અને જો ઈચ્છા મૃત્યુની અરજી માન્ય નહીં રાખે તો રાજ્યપાલ પાસે અમે આવનારા દિવસોમાં 8 દિવસ પછી ખેડૂતો સાથે ઉપવાસ ઉપર બેસવાના છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમની રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.